બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલ ભારત નદી ઉપર બનાવેલો વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બનતા તંત્ર દ્વારા રાહદારીઓ માટે અવરજવર બંધ કરાઈ. નેશનલ હાઈવે નંબર 56 કે જે વડોદરા અને છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશને જોડે છે, જેના ઉપર કેટલાક નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે, જે આજે જોખમકારક બની ગયા છે. પાવી જેતપુર નજીકથી પસાર થતી બારજ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યું છે તે ખૂબ જૂનો અને જર્જરિત છે, જેના ઉપરથી અસંખ્ય ભારદારી વાહનો પસાર થતા હોય છે. આ બ્રિજ એટલા માટે હવે જોખમી બન્યો છે કે બ્રિજ ઉપરના રોડ પર તિરાડો પડી છે અને જે પિલ્લરો છે તે બારજ નદીમાં ભારે વરસાદી પાણી આવતા પિલ્લરો બેસી ગયા છે. વર્ષો જૂના આ બ્રિજ પર વારંવાર લીપાપોટી કરવામાં આવી છે. જે સાઈડ પર સિમેન્ટની રેલિંગ હતી તેની જગ્યાએ પેરાફિટ બનાવવામાં આવી છે. રોડ પર વારંવાર ડામર નાખવામાં આવતા પુલ પર વજન પણ વધી ગયું છે, જે બ્રિજ નમવાનું કારણ ગણી શકાય. જે પેરાફિટ બનાવવામાં આવે છે જે પુલ વચ્ચેથી નમી જતા લગભગ 4-5 ઇંચની જગ્યા ખુલ્લી થઈ છે. તંત્રની તો અત્યારે જાણ થઈ કે કોઈ વ્યક્તિ પિલ્લરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્રની તપાસમાં સામે આવ્યું કે આ પુલ જોખમકારક બની ગયો છે, જેને લઈ છોટાઉદેપુર કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડી દીધું અને રાહદારીઓ માટે રસ્તો બંધ કરાવી દીધો છે. તાત્કાલિક રાત્રિના સમયે બેરીટેક લગાવી દઈ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. રાહદારીઓ માટે મોટી સમસ્યા એ છે કે બોડેલીથી જો છોટાઉદેપુર જવું હોય તો તેને મોડાસર તરફ જેતપુર આવવું પડે અને જેતપુરથી રંગલી ચોકડી થઈ બોડેલી આવવા માટે 25 કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલની સ્થિતિનું કારણ આ વિસ્તારના લોકોના રહ્યા છે કે બારજ નદીનું રેતીનું ભારે ખનન થવાના કારણે નદીનો પટ ઊંડો થયો છે, જેને લઈને પુલના પિલ્લરો પણ 20-25 ફૂટ જેટલા ખુલ્લા થયા છે. વિસ્તારના લોકોનું એવું પણ કહેવું છે કે જે ભારે પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવતું હતું ત્યારે તંત્રમાં વારંવારની રજૂઆત કરી હતી કે ખનન બંધ કરવામાં આવે, પણ તેમની વાત ન સાંભળતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારી તંત્રની મિલીભગતને લઈ ખૂબ ભ્રષ્ટાચાર કરવામાં આવતા આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે, જેના ભોગ આજે લોકોને બનવાનો વારો આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે સેટલ મેનેજમેન્ટ જેવું લાગે છે, પણ તેને એક્સપર્ટને તપાસ સોંપવામાં આવશે ત્યારે જ ચોક્કસ જાણકારી મળશે. જોકે હાલ રસ્તાને બંધ કરવામાં આવ્યું છે. જોકે અધિકારીનું કહેવું છે કે 10 માર્ગ ચાલુ કરી દેવામાં આવશે. ભલે અધિકારી જે કહે, પણ જે પ્રકારે રોડ પર તિરાડો અને પાયા જ બેસી ગયા, છેવટે જોતા ટૂંક સમયમાં રોડ ચાલુ થાય તેવી શક્યતા જોવાતી નથી. હાલ તો પુલનું નવીનીકરણ કરવું પડે તે જોવાઈ રહ્યું છે. તંત્ર હવે આ બાબતે શું વિચારે છે તે જોવું રહ્યું. અલ્લા રકા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. પુલને નુકસાન થયું છે. રેત ખનન સિહોદ ગામમાં ભારત નદી પર બનાવેલો પુલ છે. છેલ્લા 65 મેં આ નદીનું અમારા બાપદાદા એવું કહેશે કે 65માં આ પુલ ચાલુ કરેલો, હાથથી બનાવેલો, હાથ મંજૂરીથી, અને એટલો જોરદાર પુલ બનાવેલો કે 90ના પુલ મેં પણ આ પુલને નુકસાન કદાપી થયું નહીં. પણ આ રેત ખનન જબરજસ્ત હદથી માપ વિકાસના નામે વિનાશ કરવાનું કામ આ સરકારે કરેલું છે. ભ્રષ્ટાચાર અને આ સિહોદમાં લીધો ચાલે, ગૌચરની માલિકીમાં ચાલે છે. ગીતાને અને ગાયનું ખોટું થાય પહેલા ખેડૂતને દુઃખી કર્યા, મને કુવા હુકાઈ જા, પહેલા હુકાઈ જા, પછી પોણીની પરિસ્થિતિ, આજે ગામે પોણી પીવાની બહુ તકલીફ. અને હવે ધીરે ધીરે રેલવેનો પુલ, પછી આ નેશનલ હાઈવે નંબર 56નો પુલ, એમાં પણ આજે વિનાશ થઈ ગયો. આજુબાજુની જનતાને એકબીજાને આપલે થવાનો વ્યવહાર બગાડી નાખ્યો છે. આ એમાં કલેક્ટર સાહેબ અમને, અમે આ પુલને બચાવવા, અમારી સંપત્તિ સંસ્કૃતિ બચાવવા જા, તો અમને ગોમને પૂરી દેવામાં આવેલું, પોલીસ કેસ કરવામાં આવે, કોર્ટ કેસ કરવામાં આવેલા. વિકાસ કઈ રીતે કરશું? બોલવાની દીધા, અમને બોલવાની દીધા, અમારી એકતા તોડી નાખી. 370 હટતી હોય તો 73 આદિવાસીઓને છેતરવાના ધંધા સરકાર કરી રહી. અમારી માંગ હવે આ પુલ અને ક્ષેત્રે ક્ષેત્રે બોર,
અને આ પુલ નવો બનાવી જાય એથી અમારા આદિવાસીનો વ્યવહાર એક શહેર થી બીજા શહેર સાથે ચાલુ રહે. એટલે રેતી ખનન પુલ બન્યા પણ રેતી ખનન બંધ થાય તો જ, અને આ સર્વે નંબરો પણ રેતી અમારી પંચાયતના નકશામાંથી રીસર્વે વાળા કાઢી નાખે એ પણ ભ્રષ્ટાચારને લીધે જ કાઢી નાખે, અને નજીકના માલિકી સર્વે નંબરો પણ ધોવાઈ જવા આવે, ગામનો વિનાશ થવાનો, અમને ગામના વિનાશને નોંધ રહેશે. એટલે આ અમારો આક્રોશ ભરી માંગ છે કે નવો પુલ બનાવી આપે અને ખેતરે ખેતરે બોર કરાવી આપે.